તો ખેડાના ડાકોના નવા બ્રિજ પર ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું પડ્યું છે. નવા બ્રિજ પર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન અપાયું. બ્રિજ પર ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન છે. ગત 7 માર્ચ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું બ્રિજનું લોકાર્પણ. બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન પણ ગાબડા પડ્યા હતા. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજ પહેલા જ ચોમાસામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. સંવાદદાતા નચિકેત અમારી સાથે જોડાઈ ગયા છે. નચિકેત, હજુ તો હમણાં જ આ બ્રિજનું ઉદઘાટન કર્યું છે અને થોડાક જ સમયમાં આ પરિસ્થિતિ. ચોક્કસ દીક્ષિતા, જો વાત કરીએ તો 7 માર્ચ 2024 ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યાત્રાધામ ડાકોર, જ્યાંથી જે હજારો લાખોની સંખ્યામાં ભારત વર્ષમાંથી યાત્રાળુઓ ચારધામની યાત્રા કરીને ડાકોર આવે છે, ડાકોરના દર્શન કરીને જ આ ચારધામની યાત્રા પૂરી થતી હોય છે, ત્યારે જ આ જે બ્રિજ છે, જે બ્રિજ કપડવંજ ઠાસરા અને ડાકોરનો જે આ ટ્રાફિક ન થાય તેના માટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ ચોથી વખત આ ક્ષતિગ્રસ્ત થયો છે. અગાઉ 3 વખત પોપડા પડવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયો હતો, પરંતુ જે રીતે જોઈ શકાય છે કે ગઈકાલની આ સાંજની ઘટના છે અને જે રીતે જે પાટા છે તેનું જે લેવલિંગ કર્યું હતું, તે જે પાટા છે તે ઉખડી જવાના કારણે જે બ્રિજ પરનો અમુક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ચોક્કસથી માની શકાય કે જો આ બ્રિજની ખરેખર થર્ડ જે પાર્ટી હોય તેના દ્વારા રીચેકિંગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખૂબ મોટી જાનહાનિ, ખૂબ મોટી દુર્ઘટના બની શકે તેમ છે. ડાકોરમાં અવારનવાર પૂનમ હોય, 1100 હોય, જ્યારે વાર તહેવાર હોય ત્યારે પણ શ્રદ્ધાળુ ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે હવે આ વિચારવાનું રહ્યું કે આ જે બ્રિજ છે તે ડાકોરની મધ્યમાં જે રીતે એન્ટ્રન્સ છે ત્યાં જ બનાવવામાં આવ્યો છે, અને ખાસ કરીને જે રીતે બાયપાસ જે વાહનો છે તેમને બાયપાસ કરવા માટે આ ખાસ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે રીતે ક્ષતિગ્રસ્ત થયો છે, ચોક્કસ ત્યાં ચોથી વખત ક્ષતિગ્રસ્ત થયો છે અને ચોમાસામાં આ જે પહેલું ચોમાસું છે અને ક્ષતિગ્રસ્ત થયો છે, આવનાર સમયમાં જો આનું આ જે પૂરેપૂરું આનું જે રિનોવેશન નહીં કરવામાં આવે અને પૂરેપૂરું ચેક કર્યા બાદ આ જો આવી જ રીતે ચાલતો રહ્યો વાહન વ્યવહાર તો ખૂબ મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. બિલકુલ, આભાર નચિકેત, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, રીતસરની વેટ ઉતારવામાં આવી છે. કરોડો રૂપિયા લો છો તો એ પ્રમાણેનું બાંધકામ પણ કરો. ભ્રષ્ટાચાર જે રીતે સામે આવી રહ્યો છે, આપ જુઓ ડાકોરનું જે આ બ્રિજ છે ત્યાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે અને તે પહેલા જ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો નવા બ્રિજ પર ગાબડું પડતા આપ જુઓ વાહન ચાલકોને કેટલી હેરાન પરેશાની થઈ રહી છે, કારણ કે એક બાજુ ટ્રાફિક જામની સમસ્યા એટલો જે ભાગ છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હજી તો હમણાં જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકોને આશા અપેક્ષા હતી કે હજી આ 10 વર્ષ સુધી ચાલશે, પરંતુ આ તો હમણાં જ બ્રિજનું લોકાર્પણ કર્યું ને તે પછી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભ્રષ્ટાચારનું આ ગાબડું અને વેટ ઉતારવામાં આવી છે રીતસરની, અથવા તો વહેલી તકે કામકાજ પૂરું કરવાની લાઈમાં આ રીતે વેટ ઉતારીને માત્ર ને માત્ર લોકો સમક્ષ આ બ્રિજ છે ઊભો કરીને આપી દેવામાં આવ્યો છે. જો મોટી દુર્ઘટના થાય અને વધુ ગાબડા પડે અથવા તો બ્રિજ વધુ ક્ષતિગ્રસ્ત થાય અને જો આ વાહન ચાલકોને કોઈપણ ઇજાઓ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ? કારણ કે અહીંયાથી દરરોજના લોકો પસાર થતા હોય છે,